નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે. અને જનરલ નોલેજની અંદર આજે આપણે શીખીશું ઇતિહાસના મોસ્ટ એમ્બી પ્રશ્ન, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો ઓપ્શન છે અહીંયા કોલંબસે, ઓપ્શન બી છે અહીંયા પ્રિન્સ હેનરીએ, ઓપ્શન સી છે વાસ્કો દ ગામાએ, અને ઓપ્શન ડી છે બાર્થોલોમિયો ડાઇઝે. તો યાદ રાખજો કે ભારત આવવાનો જળમાર્ગ સૌ પ્રથમ કોણે શોધ્યો હતો? તેનો જવાબ આવશે ઓપ્શન સી, વાસ્કો દ ગામા. પ્રશ્ન નંબર બે છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ઓપ્શન એ વેલ્સલી, ઓપ્શન બી ડેલાઉસી, ઓપ્શન સી વોરન હેસ્ટિંગ, અને ઓપ્શન ડી છે વિલિયમ બેન્ટિંગ. તો યાદ રાખજો કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી? તો કે એનો જવાબ આવશે ઓપ્શન બી, ડેલહાઉસીએ. પ્રશ્ન નંબર ત્રણ છે કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો આપણો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ હતો? તો ઓપ્શન એ છે વોરન હેસ્ટિંગ, ઓપ્શન બી છે વેલેસલી, ઓપ્શન સી છે ડેલહાઉસી, અને ઓપ્શન ડી છે કેનિંગ. યાદ રાખજો આપણો ભારતનો પ્રથમ ગવર્નર કોણ હતો? તો કે જવાબ આવશે ઓપ્શન એ, વોરન હેસ્ટિંગ. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? ઓપ્શન એ ટીપુ સુલતાન, ઓપ્શન બી છે મરાઠા, ઓપ્શન સી છે નિઝામ, અને ઓપ્શન ડી છે હૈદર અલી. તેનો જવાબ આવશે ઓપ્શન એ, ટીપુ સુલતાન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર પાંચ છે કે ભારતમાં વિદેશી પ્રજાના આગમનના કારણો પૈકી એકનો સમાવેશ થતો નથી. એટલે કે જ્યારે વિદેશી પ્રજા ભારતમાં આવી તેમાંથી એક એવું કારણ છે કે જેમાં સમાવેશ નથી થતો. તો પહેલું જોઈએ, ઈસવીસન 1453માં ઇસ્તનબુલનું પતન થયું, તો સાચી વાત છે. ઓપ્શન બી છે નવા જળમાર્ગની શોધ થઈ, એ પણ સાચી વાત છે. ઓપ્શન સીની વાત કરીએ તો મરી મસાલા, તેજાના અને મલમલની માંગ, એ પણ સાચી વાત છે. અને ઓપ્શન ડી છે સામ્રાજ્યવાદની નીતિ, તો આ એક ખોટું લાગે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન છે કે રાજા પ્રિન્સ હેનરી પોર્ટુગલ, ક્રિસ્ટોફર કોલંબસ, તો ખાલી જગ્યા શું આવશે? ક્રિસ્ટોફર કોલંબસ. એટલે કે રાજા પ્રિન્સ હેનરી એ કેના હતા? પોર્ટુગલના. તો ક્રિસ્ટોફર કોલંબસ એ કેના હતા? ઓપ્શન એ સ્પેન, ઓપ્શન બી હોલેન્ડ, ઓપ્શન સી ઇટાલી, ઓપ્શન ડી છે ડેનમાર્ક. જવાબ શું આવશે? ઓપ્શન સી, ઇટાલી. ક્રિસ્ટોફર કોલંબસ કેના હતા? ઇટાલીના. પ્રશ્ન નંબર સાત છે કે એક જોડકું સાચું નથી. તો ઓપ્શન એ છે પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા, ઓપ્શન બી નેધરલેન્ડ એટલે કે અંગ્રેજ પ્રજા, ઓપ્શન સી ડેનમાર્ક એટલે કે ડેનિશ પ્રજા, અને ઓપ્શન ડી હોલેન્ડ એટલે કે ડચ પ્રજા. તો કયું ખોટું છે? તો ખોટો આવશે ઓપ્શન બી, નેધરલેન્ડ એટલે કે અંગ્રેજ પ્રજા. ત્યાર પછીના આઠમા પ્રશ્નની વાત કરીએ તો આઠમો પ્રશ્ન છે અહીંયા કે એક વિધાન સાચું નથી. ઓપ્શન એ છે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 થયું હતું, તો કે સાચી વાત છે. ઓપ્શન બી છે કે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 થયું હતું, એ પણ સાચી વાત છે. ઓપ્શન સી છે પ્લાસીનું મેદાન મુરાદાબાદ છે, તો આ મને ખોટું લાગે છે. ચોથો ઓપ્શન પણ આપણે જોઈ લઈએ, એટલાન્ટિક સમુદ્ર એટલે કે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, તો આ પણ સાચો છે. એટલે જવાબ કયો આવશે? ઓપ્શન સી, પ્લાસીનું મેદાન એટલે કે મુરાદાબાદ. પ્રશ્ન નંબર નવની વાત કરી કે વોરન હેસ્ટિંગના સમયમાં મૈસૂર હૈદર અલી સાથે જે વિગ્રહ થયો તેનું નામ શું હતું? ઓપ્શન એ ત્રીજો મરાઠા વિગ્રહ, ઓપ્શન બી દ્વિતીય મૈસૂર વિગ્રહ, ઓપ્શન સી ત્રીજો મૈસૂર વિગ્રહ, અને ઓપ્શન ડી છે પ્રથમ મરાઠા વિગ્રહ. યાદ રાખજો કે વોરન હેસ્ટિંગના સમયમાં મૈસૂર હૈદર અલી સાથે જે વિગ્રહ થયો એ કયો હતો? તો કે દ્વિતીય મૈસૂર વિગ્રહ.
તો મિત્રો, અહીંયા આપણે આજે નવો જ પ્રશ્ન રાખ્યા છે, કારણ કે આજે થોડુંક ગળામાં મજા નથી એટલે નવો પ્રશ્ન આપણે રાખ્યા છે. પરંતુ નહીં, તમને બપોરના પણ એક વિડીયો આવશે, એ આપણે જોતા રહેજો. તમે જે તમે આ જે વિડીયો છે એના પછી આપણે બપોરના મૂકીશું, કારણ કે થોડીક તબિયત ખરાબ છે. તો નવો વિડીયો સાથે આપણે વાત કરીશું. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો બધા લોકોને જય હિન્દ, જય ભારત.